डियर स्टूडेंट्स, વેલકમ બેક. હોમવર્ક આવે છે બધાના, પણ દરેક દરેક સ્ટુડન્ટના પ્રોપર હોમવર્ક આવે ને, ધેટ્સ માય ટાર્ગેટ. કારણ કે બેક ટુ લેક્ચર્સ અ ડે થોડું ડિફિકલ્ટ છે ફોલો અપ કરવું, હોમવર્ક કરવું, બટ બીકોઝ વી હેવ ઇવેલ્યુએશન ટેસ્ટ, આપણી પાસે કોઈ ઓપ્શન નથી. આજનો જે મારો લેક્ચર છે ને, એ ખાસ લેક્ચર નંબર 6 એ શેના માટે છે? ટુ સોલ્વ એક્ઝામ્પલ ફ્રોમ 15-2. વર્ક પેપર તમારી પાસે છે 15-2-24. આજનો ટાર્ગેટ કાંઈક એવું છે, વર્ક પેપર બરાબર છે, લેક્ચર નંબર 6. અને આપણું જે WP2 છે ને, દેટ ઇઝ અવર વર્ક પેપર 2, એમાં 15-24 એમાંથી અમુક એક્ઝામ્પલ હું કરાવીશ, અને રેસ્ટ વિલ બી ઇન હોમવર્ક. આમ જુઓ ને તો આ જેટલા પણ એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે ને, અલ્ટિમેટલી કન્સિડર કરો ને, તો એમાં કાંઈ નવું નથી. ફોર્મ્યુલા તો બે જ છે આખા ચેપ્ટરમાં. કઈ કઈ? એક AN વાળી છે અને બીજી કઈ છે? SN વાળી. એનો જ યુઝ છે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. હા, થોડું ધ્યાન આપવું પડે કે ક્યાં કઈ ફોર્મ્યુલાનું યુટિલાઇઝેશન થશે, તો એ થોડું તમારે ધ્યાન આપવું પડે. ટેક એન એક્ઝામ્પલ, ફ્રોમ 15-24 લેટર્સ ફર્સ્ટ સિલેક્ટ વન એક્ઝામ્પલ. એકાદ આપણે લઈએ, માની લો કે હું 16 ટાર્ગેટ કરું. સપોઝ આઈ ટાર્ગેટ એક્ઝામ્પલ નંબર 16, સપોઝ 16 આપણે માની લો કે ટાર્ગેટ કરીએ. ઓકે, સમ વાંચો. A12 ઇક્વલ ટુ શું આપેલું છે? A12 37 આપ્યું છે. જુઓ, A12 37 આપેલું છે. વાંચો સમ. D3 આપેલું છે. જુઓ, D=3. D=3 આપેલું છે. A12 37 છે. અન્ડરસ્ટેન્ડ? ધેન ફાઇન્ડ, એમાં એ ઓ ડી નહીં, ફાઇન્ડ A એન્ડ SN. સમ બરાબર, પહેલા રીડ કરી લો. સમમાં આમ જુઓ તો કાંઈ બહુ એવું બહુ સિયર લોજિક નથી. એ આપણે એક મોડિફિકેશન જોવું પડશે પ્રિન્ટિંગમાં, કાંઈ A કે D કંઈ વાંધો નહીં, અત્યારે આને D કહી દઈએ. કદાચ કોઈ કેલ્ક્યુલેશન ક્વેરી હશે તો આ A હશે ને પેલું D હશે, જોઈ લઈએ છીએ આપણે. A12 તમને આપ્યું છે, તો પહેલા તો AN ની ફોર્મ્યુલા બોલો. તો AN ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા છે બોલો? A+N-1 × D. આ ફોર્મ્યુલા તો છે બરાબર. સમ સમજો, A12 એટલે અહીંયા મારે 12 લખવું પડશે, ઇક્વલ્સ ટુ A એટલે આપણે ફાઇન્ડ કરવાનું છે, N-1 કયો મને? N ની વેલ્યુ તો મારે 12 જ મૂકવી પડે ને, 12-1, ને D તો ખબર જ છે 3 બરાબર. સમજો, A12 હું મૂકી દઉં છું અહીંયા. વોટ ઇઝ A12? 37 ઇક્વલ ટુ A+. આને હવે હું ડાયરેક્ટ કરી શકું ને, 12-1 એટલે 11, 11 3 જા બોલો 33. ધ્યાનમાં આવ્યું ને, 12-1 11, 11 3 જા 33. કરો ટ્રાન્સફર. ધેરફોર 37-33 ઇક્વલ્સ ટુ A. તો કયો મને? A=4 મળી ગયું. બહુ સિમ્પલ, A મળી ગયું. હવે SN ગોતો, તો બોલો SN ની ફોર્મ્યુલા યાદ છે ને? SN, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? N/2, 2A+N-1 × D. SN ફાઇન્ડ કરવાનું છે, એટલે N ની કોઈ વેલ્યુ
હવે સબસ્ટિટ્યુટ કરવાની નહીં આવે, ધ્યાનમાં રાખો આ એન અપોન ટુ, આ ટુ એ એટલે તો તમને બધાને ખબર છે, અહીંયા મૂકતા જાઓ વેલ્યુ ફોર, એન માઇનસ વન ડી એટલે આપણે બધાને ખબર જ છે થ્રી, તો શું આન્સર આવે બોલો, એન અપોન ટુ, આ ટુ ફોર જા એટ, બ્રેકેટ ખોલી નાખો તો થ્રી એન માઇનસ થ્રી, આ એન અપોન ટુ, આ થ્રી એન પહેલા લખો, એટ માઇનસ થ્રી શું થાય ફાઇવ, એટલે આન્સર આવી ગયો એન્થ ટર્મ. પછી કોઈ બ્રેકેટ ઓપન કરવો એવું કોઈ નેસેસરી નથી, ધ્યાનમાં રાખો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. શું કર્યું ટૂંકમાં એટલું ધ્યાનમાં રાખજો, તમને જે ડેટા આપેલો છે ને, દાખલા તરીકે એ ટ્વેલ્થ થર્ટી સેવન, એટલે બે વસ્તુ મળી ગઈ મને, ટ્વેલ્થ ટર્મની વેલ્યુ ને એનની વેલ્યુ એ મળી ગઈ ને ટ્વેલ્થ, અને અહીંયા ડી. ટૂંકમાં આ બધા એક્ઝામ્પલ્સ જે પણ તમને અહીંયા આપેલા છે ને, એને તમારે બરાબર યુ નીડ ટુ રીડ ધેમ પ્રોપરલી. એકવાર રીડ કરો ને એટલે તમને તરત ક્લેરિટી ઓફ માઇન્ડ આવવા માંડે કે આમાં કયો કયો ડેટા આપણને સપ્લાય કરેલો છે. જોઈ લો બરાબર, અન્ડરસ્ટુડ? સમ નંબર 15 આઈ હેવન ટેકન, સમ નંબર 16 આઈ હેવ ટેકન ફોર યુ. ઓકે, ચલો ધ્યાનમાં આવી ગઈ વસ્તુ, થોડું હવે આગળ જશું. ક્લિયર ને? કંઈ નથી સમમાં, ખાલી ડેટાને રીડ કરવાની એક હેબિટ ડેવલપ કરો એટલે તરત ક્લિક થઈ જશે. ચલો એકાદ બીજો સમ લઈએ, હવે અમુક અમુક એક્ઝામ્પલ્સ હું લઈશ, પાંચ એક સમ લઈશ, બાકીના પછી તમારે સેલ્ફ ટ્રાય કરવાની રહેશે. અન્ડરસ્ટેન્ડ? પાંચ એક એક્ઝામ્પલ આઈ વિલ સોલ્વ ફોર યુ. ઓકે, હવે એકાદ હું બીજો લઉં, ચાલો 16 તો આપણે લીધું. અન્ડરસ્ટુડ? માની લો કે એકાદ આવું લઉં, 18 લઈ લઈએ. અન્ડરસ્ટેન્ડ? 18 સમ આપણે જોઈએ. જો હા, 18 સમ જ લઈ લઉં હું, એ બેટર રહેશે. 18 બોલો, 18 માં શું આપ્યું છે? સમ બરાબર જોવાના હાર્ડ કોપીમાં, ડી ઇક્વલ ટુ 5, એસ 9 ઇક્વલ ટુ શું આપેલું છે? 75. શું ફાઇન્ડ કરવાનું છે સમમાં? એ એન્ડ એ એન, આ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. સમ બરાબર રીડ કરી લો, ધ્યાનમાં તરત આવી જશે શું કરવું પડશે. આ બધા સમમાં મેં તમને કીધું ને, ડેટા રીડ કરવો બહુ જરૂરી છે, ધેટ્સ ધ સ્પેશિયાલિટી ઓફ ધીસ સમ. એસ 975 આપ્યું છે, કોની કોની વેલ્યુ મળી ગઈ બોલો? સમ ઓફ 9 ટર્મ એ મળી ગયું, અન્ડરસ્ટેન્ડ? અને એન ની વેલ્યુ મળી ગઈ ને, ફોર્મ્યુલા એસ એન ની જુઓ, એસ એન બરાબર ધ્યાન આપજો, એન અપોન ટુ ઇન્ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. એસ 9 તમને આપેલું છે, તો અહીંયા વેલ્યુ મૂકો, એમાં એસ 9 ની વેલ્યુ મૂકવાની. અહીંયા હું શું લખું બોલો, વોટ શુડ આઈ રાઇટ? એસ 9 હિયર, 9 અપોન ટુ, અન્ડરસ્ટુડ? ટુ એ એસ ઇટ ઇઝ પ્લસ 9 માઇનસ 1 ડી, કેટલું આપેલું છે? 5 બરાબર, સમજો. આ બધા એક્ઝામ્પલમાં ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ રીડ ધ ડેટા એન્ડ એનેલાઇઝ ધ ડેટા વોટ ઇઝ એકચ્યુઅલી ગીવન. વન્સ યુ એનેલાઇઝ ધ ડેટા સમ બીકમ્સ વેરી ઇઝી. એસ 9 લેટ અસ રાઇટ 75, 9 અપોન 2 લેટ મી કીપ એઝ ઇટ ઇઝ 2a, આનું શું થાય બોલો? 9 માઇનસ 1 8, 8 5 જા 40. ઓકે, નેક્સ્ટ સ્ટેપ 75 ઇક્વલ ટુ 9 અપોન 2, આમાંથી કોમન શું કાઢી શકો બોલો? 2, તો બ્રેકેટમાં શું આવે? a પ્લસ 20 થઈ જાય, 2
टू कॉमन काढ्યું એટલે a प्लस 20 થશે આને ઉડાડી દો તો શું આવી બોલો 75 इक्वल टू 9 इनटू ब्रैकेट a प्लस 20 આટલું ધ્યાનમાં આવી ગયું ક્લિયર થઈ છે હવે હું શું કરું આને અહીંયા નીચે લઈ જાઉં માની લો તો 75 अपॉन 9 इक्वल टू a प्लस 20 बराबर समझो आ बनने नो એટલે આને કદાચ તમે મલ્ટીપ્લાય કરીને પછી કરો તોય તમારી ચોઈસ છે કેન્સલ કરો તો 3 3 જા 325 જા ચાલો હવે આગળ અહીંયા કન્ટિન્યુ કરું શું આવી બોલો 25 अपॉन 3 इक्वल टू व्हाट वी गॉट a प्लस 20 यू अंडरस्टूड 20 ने ट्रांसफर करो 25 अपॉन 3 माइनस 20 इक्वल्स टू a अंडरस्टूड आनो खाली एलसीएम ला आ बाजू नहीं तो 3 અહીંયા મલ્ટીપ્લાય થાય તો શું થશે 25 माइनस 60 अपॉन 3 इक्वल टू a 25 माइनस 60 કેટલું થાય माइनस 35 अपॉन 3 इक्वल्स टू a लो a बढ़ी गयो कहीं नहीं खाली सम ने समझो a नी वैल्यू मड़ी गई हवे मारे શું ગોતવાનું છે બોલો a n અને પોઈન્ટ માં કન્વર્ટ નહીં કરવાનું એમ ને એમ જ રાખવાનું લખો a n ની ફોર્મ્યુલા a प्लस n माइनस 1 इनटू d a ની વેલ્યુ તો મળી જ ગઈ છે શું છે બોલો माइनस 35 अपॉन 3 एन नी वैल्यू मुकवानी न आवे कारण के एंथ टर्म गोतो छो डी नी वैल्यू 5 चलो ब्रैकेट खोलो माइनस 35 बराबर ध्यान आप जो अपॉन 3 प्लस 5 एन माइनस 5 आईडिया आवे छे 3 एलसीएम मानी लो के ले लो तुम्हें तो 3 35 नी नीचे छे बाकी में मल्टीप्लाई करो माइनस 35 प्लस 15 एन माइनस 15 इक्वल टू माइनस 35 माइनस 15 એટલે કેટલું થાય माइनस 50 प्लस 15 एन अपॉन 3 તો આન્સર આવી ગયો સિમ્પલ ખાલી તમને જે ડેટા આપેલો છે ને એને રીડ કરતા શીખો અને ડેટા ને કઈ રીતે સફિશિયન્ટલી સમ માં યુઝ કરવો અને પછી તો ઇટ્સ અ સિમ્પલ ક્વેશ્ચન ઓફ ટેકિંગ LCM અન્ડરસ્ટેન્ડ એન્ડ ડિસાઇડિંગ વોટ ટર્મ ઇઝ રિક્વાયર્ડ આ બધા આ ટાઈપ ના જ સમ અહીંયા બધા આપેલા સિમિલર એમ અન્ડરસ્ટેન્ડ બધા એક્ઝામ્પલ આર ઓફ સેમ ટાઈપ અન્ડરસ્ટુડ ઓલમોસ્ટ ઓલ એક્ઝામ્પલ માની લો કે એક આ જો આવો એક લઈએ ચાલો એક આદ 21 હવે લઈએ કારણ કે થોડું મને આપેલા એકવાર લખી લો તમે જસ્ટ હેવ એ લુક એટ ધ સમ અન્ડરસ્ટેન્ડ વેરીફાઈ કરી લો એકવાર વી હેવ ડન નંબર 16 એન્ડ વી હેવ ડન નંબર 18 એકવાર ખાલી વેરીફાઈ કરી લો એટલે પછી આપણે થોડા બીજા એક્ઝામ્પલ્સમાં જઈ શકીએ અન્ડરસ્ટુડ રાઈટ પછી મારું ટાર્ગેટ જે છે ને એ 21 લેવાનું છે આ ખાલી સમ એકવાર વેરીફાઈ કરો પછી વિલ ટેક સમ નંબર 21 અન્ડરસ્ટુડ ચાલો ક્લિયર થયું લેટ અસ ટેક સમ નંબર 21 ઓકે આમાં એકચ્યુઅલી તો મારે એક બે જ કરાવવાના હોય કારણ કે અલ્ટિમેટલી ફોર્મ્યુલા તો બે જ છે નવી તો કોઈ ફોર્મ્યુલા છે નહીં આમાં રીઝન ઇઝ યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધ ડેટા અને ડેટામાં શું આપેલું છે ને એકોર્ડિંગલી સમ ખાલી ગણવાનો છે તમારે અને લિટલ યુ હેવ ટુ બી મોર કોન્શિયસ રિગાર્ડિંગ ધ કેલ્ક્યુલેશન અન્ડરસ્ટેન્ડ તો હવે આપણે ટાર્ગેટ કરીએ क्वेश्चन 21 जो रीड करो पहला 21 यू हैव हार्ड कॉपीज ऑफ वर्क पेपर विथ यू रीड करो पहला 21 માં L અમારે એટલા માટે લેવો પડે કે સમ ન્યુ ટર્મિનોલોજી L 28 S 144
this is given. N equal to 9 and you are looking for A here. Understood? હવે જુઓ, સૌથી પહેલા શું કરવું પડે, આ સમને બરાબર સમજો. પહેલા તો તમે તમને કઈ કઈ વસ્તુ આપેલી છે આમાં, એ તમારે ફાઇન્ડ કરવાનું છે. એસ આપ્યું છે એલ. તમે ક્વેશ્ચન એ થાય કે સર એલ એટલે ખબર કેમ પડે કે એલ એટલે શું? તો બરાબર મગજ દોડાવો. એલ એટલે લાસ્ટ ટર્મ થાય, તો ખબર છે ને આ લાસ્ટ ટર્મ. આ એકચ્યુઅલી એસ નથી, એન ની વેલ્યુ 9 છે, લા એકચ્યુઅલી શું કહેવાય, એસ 9. ધ્યાનમાં આવે છે તમને? ઇનડાયરેક્ટલી તમને કીધું છે એસ ફોર 140. તમને એમ થાય કે તો આ કેટલા ટર્મનું એડિશન છે, પણ એન ઇક્વલ ટુ 9 એટલે એસ 9 મળી ગયું આપણને. ઓકે, ચાલો એસએન ની ફોર્મ્યુલા તમારામાંથી કોને આવડે છે બોલો. બતુલ, નોટ ધ ફર્સ્ટ ફોર્મ્યુલા મૈત્રી, ફર્સ્ટ વન નહીં, એક મેં બીજી લખાવી હતી, યાદ છે તમને? લાસ્ટ ટર્મ વાળી ફોર્મ્યુલા કોને યાદ છે? લખું એન અપોન ટુ, કેન યુ સ્પીક અપ વિથ મી બોલો, ઇન બ્રેકેટ એ પ્લસ એલ, યાદ છે ને? ચાલો, એસ 9 ઇક્વલ્સ ટુ 9 અપોન ટુ એ. એ ની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરવાની છે. અન્ડરસ્ટુડ? એલ તો આપણને આપી દીધું છે 28, અને એસ 9 ની વેલ્યુ પણ ઓલરેડી આપી દીધી છે 144 ઇક્વલ ટુ 9 અપોન ટુ ઇન્ટુ એ પ્લસ 28. અન્ડરસ્ટુડ? કરવાનું શું આમાંથી, કાંઈ પહેલામાં તો કોમન નીકળતું, તો આમાં પોસિબલ નથી, તો શું કરશો? આ 2 અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય ને 9 નીચે જશે, એટલે શું થાય ઉપર બોલો. 144 ઇન્ટુ 2, આ મેથ્સના બધા બેઝિક ક્લિયર રાખવાના, અપોન 9 ઇક્વલ ટુ એ પ્લસ 28. ઉડાડો 9, 16 જા, 16 2 જા, કેટલું થાય બોલો? 32 ઇક્વલ્સ ટુ એ પ્લસ 28. 28 ને ટ્રાન્સફર કરો, 32 માઇનસ 28 ઇક્વલ ટુ એ, 4 ઇક્વલ ટુ એ. કાંઈ નથી સમ, સચ અ સિમ્પલ સમ, બટ લેસ ડેટા ગીવન, મોર લોજિક એપ્લિકેશન ઇઝ રિક્વાયર્ડ. ડેટા બહુ સ્મોલ સિમ્પલ આપેલો છે, પણ એ ડેટાને સમજવો બહુ જરૂરી છે. કારણ કે એટ એ ફર્સ્ટ સાઇટ, વેન યુ લુક એટ ધીસ પર્ટિક્યુલર એક્ઝામ્પલ એટ ફર્સ્ટ સાઇટ, યુ ફીલ ઇટ ક્વાઇટ કોમ્પ્લિકેટેડ, that you want to find n, understand what is given here. If I want to find a, so you will directly look for this formula. Pehla tamaru magaj ama dodva mane sema an a plus n minus 1 into d barabar che. Aa formula apply su kam ni thai? Chalo l aapyu che etle, ane n aapyu che etle kadach tamne evu lage ke a 9 to chalo mali gyu, પણ એ ફાઇન્ડ કરવાનું છે ને ડી આપેલું નથી. તો એક ફોર્મ્યુલામાંથી કાંઈ બબે અનનોન ઇઝ નોટ પોસિબલ, યુ કાન ફાઇન્ડ એ એન્ડ ડી. એટલે આવું કંઈક ટૂંકમાં ફોર્મ્યુલા તમારી પાસે બે છે, આ તો એક છે જ, અન્ડરસ્ટેન્ડ? એ ત્રણ તમારું માઇન્ડસેટ, એ એન વાળી ફોર્મ્યુલા, એસ એન વાળી બે ફોર્મ્યુલા, તમારું માઇન્ડસેટ હેઝ ટુ રિવોલ્વ અરાઉન્ડ ધીસ થ્રી ફોર્મ્યુલાસ ઓનલી. કે આ ત્રણ માંથી તમને જે ડેટા આપ્યો છે ને બરાબર રીડ કરો, કીનલી ઓબ્ઝર્વ ઇટ, કીનલી અન્ડરસ્ટેન્ડ ઇટ એન્ડ ડિસાઇડ કે આપને જે ડેટા આપેલો છે એ ડેટા પહેલા પ્રેઝન્ટ કરો, પછી ત્રણ ફોર્મ્યુલા આપણી પાસે છે એ સાઈડમાં લખી લો, એ ફોર્મ્યુલામાં કઈ રીતે આનું એપ્લિકેશન થશે, ધેટ ઇઝ ધ લોજિક ઇન ધીસ સમ. કોઈ નવી ફોર્મ્યુલા નથી, ઓનલી સિમ્બોલિક presentation of the data has been given to you. આટલું જ છે, સમજાય છે તમને બરાબર? એટલે આ મને એક લાગ્યું કે કદાચ આવો એક સમ આપું, બાકી થોડું તમારા ઉપર એટલા માટે છોડું છું કે સમ મોર લોજિક ક્વેરી એન્ડ એપ્લિકેશન ફ્રોમ યોર માઇન્ડ ઓલ્સો, અન્ડરસ્ટેન્ડ? થોડું વિચારવાનું. ફોર્મ્યુલા ત્રણ જ છે,
અન્ડરસ્ટેન્ડિંગ ત્રણ ફોર્મ્યુલાનું જ એપ્લિકેશન કરવાનું છે. આ ઓલ એક્ઝામ્પલ એ 15 થી 24 સુધીના બધા એક્ઝામ્પલમાં એ 3 ફોર્મ્યુલાસ રાખો. રીડ ધ ગીવન ડેટા ઓફ ધ સમ, પ્રેઝન્ટ ધ ડેટા ઇન પ્રોપર વે એન્ડ સ્ટાર્ટ થિંકિંગ કે આ કઈ ફોર્મ્યુલાનું અહીંયા એપ્લિકેશન કરવું પડે. તો યુ વિલ બી એબલ ટુ સોલ્વ ઓલ એક્ઝામ્પલ્સ. અન્ડરસ્ટેન્ડ? હા, એકાદ હજી ગણીએ એટલે તમને એવું ના થાય કે સર બે જ ગણાવી. અન્ડરસ્ટેન્ડ? વન મોર એક્ઝામ્પલ લેટ અસ ડુ. ઓકે, બાકી તો ઇટ્સ ક્વાઇટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ફોર્મ્યુલા તો કોઈ નવી છે જ નહીં. માની લો કે એકાદ સમ આપણે 23 લઈએ. ચલો વાંચો પેલા, રીડ સમ નંબર 23. ઇફ ધ ફર્સ્ટ ટર્મ એન્ડ લાસ્ટ ટર્મ આર 5 એન્ડ 95. ફર્સ્ટ ટર્મ નો સિમ્બોલ શું આવે બોલો? એ. વોટ ઇઝ ધેટ 5? લાસ્ટ ટર્મ નો સિમ્બોલ બોલો એલ, શું આવે? 95. અને ડી ઇઝ ગીવન. વોટ ઇઝ ડી? 5. શું ફાઇન્ડ કરવાનું છે? એન એન્ડ ધેન એસ એન. આ બે વસ્તુ ગોતવાની છે. નાવ ડિયર સ્ટુડન્ટ, એસ એન ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા બોલો. એન અપોન 2 એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા એન ક્યાંય આપ્યું જ નથી, ક્લિક થાય છે. એસ એન ફાઇન્ડ કરવાનું છે, એન તો ક્યાંય આપ્યું નથી. જો એન ન મળે તો એસ એન તો મળવાનું જ નથી. અહીં તો ખાલી આપણને એ ને ડી ને એવી જ વસ્તુ આપેલી છે. તો માઇન્ડસેટ ક્યાં દોડાવવાનું બરાબર સમજો. લાસ્ટ ટર્મ આપ્યું છે તો એ હું પહેલા લખું. કોણ મને કહેશો લાસ્ટ ટર્મની ફોર્મ્યુલા? એલ એટલે એન જ થાય ને બોલો. તો એન ની ફોર્મ્યુલા કોને આવડે છે? એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન એટલે લાસ્ટ ટર્મ કેટલું આપ્યું છે? 95. એ એટલે 5. બરાબર સમજો છોકરાઓ, એન માઇનસ 1 ડી એટલે 5. 95 ઇક્વલ ટુ 5 પ્લસ 5n માઇનસ 5. આ બેવડી જશે. તો 95 ઇક્વલ ટુ 5n. આ 5 થી આને ઉડાડો, n ની વેલ્યુ શું મળી ગઈ બોલો? 19 મળી ગઈ. આપણે ગોતવાનું છે sn. sn ની બે ફોર્મ્યુલા છે, આપણે સેકન્ડ એપ્લાય કરશું. શું કામ? કયો? બીકોઝ વી નો ધ લાસ્ટ ટર્મ ઓલસો. અન્ડરસ્ટેન્ડ? કોઈ કહી શકો એલ ની વેલ્યુ શું મૂકશો હવે? 19. લ્યો, એસ 19 ઇક્વલ ટુ 19 અપોન 2. એ એટલે તો 5 છે જ, એલ એટલે 95. મેં ગઈકાલે જ કીધું હતું તમને લેક્ચરમાં કે લાસ્ટ ટર્મ ખબર હોય એટલે આ જ ફોર્મ્યુલા વાપરવાની. અન્ડરસ્ટુડ? 2 થી ઉડાડી દો, 250 જા મલ્ટીપ્લાય કરો, 1950 જા 950 જે સમ સોલ્વ થઈ ગયો. અહીંયા ક્લિક પોઈન્ટ ક્યાંથી મળ્યું ધ્યાનમાં આવે? એસએન ઉપરથી ક્લિક પોઈન્ટ પડે કે એસએન ગોતવું હોય તો ફોર્મ્યુલા તો છે 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો પછી એલ આપ્યું છે, એનો યુઝ શું? તો એલ નો યુઝ છે એન ફાઇન્ડ કરવા માટે. આ રીતે લોજિક દોડાવવાનું. અન્ડરસ્ટેન્ડ એન્ડ સોલ્વ ઓલ એક્ઝામ્પલ્સ જેટલા પણ આપેલા છે બધા અપ ટુ ડેટ સોલ્વ કરી નાખો. યુ વિલ સેન્ડ મી હોમવર્ક ફ્રોમ એક્ઝામ્પલ નંબર 15 to 24. અન્ડરસ્ટેન્ડ? એઝ યુઝ્યુઅલ ઇન ધ ઇવનિંગ થોડો ટાઈમ સ્લોટ વધારીએ છે, બિફોર 9:30 આઈ વોન્ટ ધ હોમવર્ક ટુ બી સબમિટેડ ટુ મી. જેનું હોમવર્ક રેગ્યુલર નથી આવતા આઈ એમ રિમાઇન્ડિંગ ધ પેરેન્ટ્સ ઓલ્સો. મી તમારા લોકોનો હોમવર્ક થોડું લેટ આવે છે. અન્ડરસ્ટેન્ડ? તો થોડું હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ સબમિટ કરાવો પ્રાર્થના. ઇટ ઇઝ રિક્વાયર્ડ. અન્ડરસ્ટુડ? ઓકે. અને બેક ટુ બેક લેક્ચર બીકોઝ વી આર પ્રિપેરિંગ ફોર ધ ઇવેલ્યુએશન ટેસ્ટ, ધેટ્સ વાય ઓનલી. અન્ડરસ્ટેન્ડ? સો 15 to 22 ઇન હોમવર્ક ટુ બી સબમિટેડ બિફોર 9:30. ઓકે, થેન્ક યુ વેરી મચ.